ભાવનગર શહેરના વાઘાવાડી રોડ પર ગેરકાયદેસર ત્રણ દુકાનો બનાવવામાં આવી છે. આવા તો અનેક ગેરકાયદેસર બાંધકામો છે, ત્યારે ઘોર નિંદ્રામાં સૂતેલ તંત્ર દ્વારા કોઈ પગલાં લેવાશે કે નહીં તે જોવું અને જાણવું રહ્યું. ભાવનગર શહેરના વાઘાવાડી રોડ પર ગેરકાયદેસર બાંધકામની ત્રણ દુકાનો બનાવવામાં આવી. શું મહાનગરપાલિકાના ભ્રષ્ટ અધિકારીઓને તે નહીં દેખાતી હોય? આવા તો ભાવનગરમાં અનેક ગેરકાયદેસર બાંધકામો છે. આના વિરોધમાં તંત્ર ક્યારે પગલાં લેશે તે જોવું અને જાણવું રહ્યું. ભાવનગરના માધવ દર્શનની સામે ટ્રાફિક પોઈન્ટ પાસે રાધા કોમ્પ્લેક્ષની બાજુની વાત બતાવવા કોમ્પ્લેક્ષ. આ કોમ્પ્લેક્ષમાં જોવો છો કે આ એમઆઈનો શોરૂમ છે, ત્યાં ભાવનગર મહાનગરપાલિકા દ્વારા માર્જિન છોડાવવામાં આવ્યું છે. તે વખતના જે તે અધિકારીએ માર્જિન છોડવામાં આવ્યું છે, જ્યારે એની બાજુમાં જુઓ અંબિકા જ્વેલર્સ તો જે રિનોવેશનને નામે કન્સ્ટ્રક્શન થઈ ગયું અને દુકાન ચડાઈ ગઈ, એની બાજુમાં જુઓ હાલ જે રિનોવેશનની કામગીરી ચાલુ છે તે માત્ર મકાનને રિનોવેશનની મંજૂરી લેવામાં આવી છે. રિનોવેશનને નામે આ દુકાન કરી છે. એક બાજુ રસ્તા પહોળા કરવાની વાત કરે છે, એક બાજુ રોડ પહોળા કરવાની વાત કરે છે. ત્યારે માર્જિન ન છોડવું પડે તેવા હેતુ ત્યાં સિટી સદન, તેની બાજુનું મકાન અને આટલો જો કટકો ખરેખર જો અહીંયા માર્જિન છોડવામાં આવે તો વાઘાવાડી રોડની ખરેખર રોનક બદલાઈ જાય. આગળની વિસ્તારમાં જે રીતે રોડમાં માર્જિન છોડવામાં આવ્યું છે, કેમેરામેને બતાવો કે આ બાજુની સાઈડ જુઓ, આ કોમ્પ્લેક્ષમાં જગ્યા છે, રોડ પહોળો કરવો હોય તો ભવિષ્યમાં વાંધો ન આવે. આ એમઆઈનો શોરૂમ છે તો અહીંયા પણ માર્જિન છોડવામાં આવ્યું છે, પરંતુ આ જે આ દુકાનું છે એ માત્ર ભાવનગરના મેયર અધિકારી ભ્રષ્ટ અધિકારીના ખીચામાં પૈસા નાખવાને કારણે આ રિનોવેશન નામે મંજૂરી આપવામાં આવી છે. ટોટલી પાડીને મંજૂર કરે તો એને માર્જિન છોડવું પડે, એ ન છોડવું પડે એવા કારણોથી માત્ર ભ્રષ્ટ અધિકારીના મેયર સહિત તમામ પદાધિકારીઓના ખીચા ભરાયા છે. કેમેરામેન નાનુ ચૂડાસમા સાથે પ્રદીપ શુક્લ, વિટકોસ ન્યૂઝ, ભાવનગર.